નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ધોરણ 8 ચેપ્ટર નંબર 8ના પાર્ટ 2માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પાર્ટ 2ની અંદર આપણે વાત કરવાની છે કે કોષની શોધ કોણે કરી છે, કેવી રીતે થઈ છે, ત્યારબાદ આગળ ક્યાં ક્યાં કોષની અંદર કાર્યો થઈ ગયેલા છે. ઓકે, પાર્ટ નંબર 1 જો તમે ના જોયો હોય તો જરૂર એકવાર નિહાળજો, કારણ કે એની અંદર આપણે બેઝિક પાયો બાંધેલો છે. કોષ ક્યાંથી આવ્યો છે, કેવી રીતનો એનો આકાર છે, શેમાં હોય છે, શેમાં નથી હોતો, એના માટે તમારે પાર્ટ 2 સમજતા પહેલા એકવાર પાર્ટ 1 જોવો પડશે. ઓકે, પાર્ટ 1 એકવાર નજર નાખી લેજો, ત્યારબાદ પાર્ટ 2માં આવજો. ધ્યાન રાખજો, આગળ જોઈએ છીએ આપણે પાર્ટ નંબર 2. આની અંદર વાત કરવાના છીએ કે કોષની શોધ કેવી રીતે થઈ અને કોણે કરેલી છે. કોષની શોધ વિશે માહિતી મેળવવાની છે આપણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીં ધ્યાન રાખજો. કોષની શોધ, હવે કોષની શોધ સૌ પ્રથમ કોણે કરેલી છે? તો કોષની શોધ કરેલી છે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક. શું નામ છે? રોબર્ટ હુક. તમને જે ફોટો દેખાય છે તે કોનો છે? તો કે રોબર્ટ હુકનો જ ફોટો છે. ક્યારે કરેલી છે? તો કે 1665. જો એક માર્કના હેતુલક્ષી પ્રશ્નો તમને પૂછાય છે એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન કે કોષની શોધ કોણે કરેલી છે અને ક્યારે થયેલી છે. તો કોષની શોધ કોણે કરેલી છે? કોઈ રોબર્ટ હુક. અહીંયા આપણને જે વૈજ્ઞાનિકનો ફોટો દેખાય છે એ કોણ છે? તો કે આ જે ભાઈ છે એ છે રોબર્ટ હુક. આ રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક હતા ત્યારે તેમણે 1665માં કોની શોધ કરેલી છે? તો કે કોષની શોધ કરેલી છે રોબર્ટ હુકે. કઈ સાલમાં? તો કે 1665માં. હવે કેવી રીતે કરી છે એની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, કોષની શોધ રોબર્ટ હુકે કરી, પરંતુ કેમ કરી? તો કે એક બુચ નામની વનસ્પતિ છે, તેની છાલની અંદર એને કોષ લીધા એના. જો આ અહીં તમને જે ડાયાગ્રામ દેખાય છે એ જેવા કોષ જોવા મળ્યા છે એનો ફોટો છે. ઓકે, બુચ નામની જે વનસ્પતિ છે, ફોર એક્ઝામ્પલ આ એક બુચની વનસ્પતિ. ત્યારબાદ કાર્ય શું કરેલું છે? તો કે આ બુચની જે વનસ્પતિ છે તેની ઉપરની પાતળી છાલ લઈ અને સ્વનિર્મિત માઇક્રોસ્કોપની અંદર જોયેલું છે. જો એક શબ્દ બોલું છું, સ્વનિર્મિત માઇક્રોસ્કોપ, એટલે કે માઇક્રોસ્કોપની શોધ પણ કોણે કરેલી છે? તો કે રોબર્ટ હુકે. સ્વનિર્મિત માઇક્રોસ્કોપ મિત્રો, કોષની શોધ પણ કોણે કરેલી છે? રોબર્ટ હુક. ત્યારબાદ માઇક્રોસ્કોપની શોધ પણ કોણે કરેલી છે? તો કે રોબર્ટ હુક. ઓકે, આ ભાઈને આપણે ખૂબ જ યાદ રાખવાના છે, કારણ કે બાયોલોજી ક્ષેત્રમાં શરૂઆત કરનાર રોબર્ટ હુક છે. કોષ આવ્યો ત્યારબાદ આપણને ખબર પડી કે બાયોલોજીમાં આવું કંઈક અભ્યાસ કરવાનો આવે છે. સાયટોલોજી શું છે? સાયટોલોજીનો અભ્યાસ એટલે કે કોષ વિદ્યાનો અભ્યાસ કરીને આપણે ઇંગ્લિશમાં સાયટોલોજી કહેવાય. તો આ ભાઈને એના પિતા કહેવામાં આવ્યા છે. શા માટે? તો કે આનાથી એને શરૂઆત થઈ. કોષ શું છે, સજીવ કેવી રીતે કાર્ય કરે છે, સજીવનું બંધારણ કેવું છે, આ બધી જ વાતો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરેલી છે. વાત કરીએ આપણે ટોપિક ઉપર, 1665માં કોષની શોધ કરેલી છે. ઓકે, કેવી રીતે કરેલી છે? તો કે બુચ નામની એક વનસ્પતિ હતી. આ બુચ નામની વનસ્પતિની ઉપરની જે પાતળી છાલ છે તે પાતળી છાલ તેમણે લીધી. ત્યારબાદ શું કર્યું? તો કે આ પાતળી છાલ જો તમને અહીં મસ્ત મજાની ડાયાગ્રામમાં એક દેખાતો હશે, આ લીલા રંગનો જે ભાગ છે એ પાતળી છાલનો ભાગ છે. પાતળી છાલનો ભાગ લીધો ત્યારબાદ શું કર્યું? તો કે એને માઇક્રોસ્કોપની અંદર રાખી અને નિહાળેલી છે. માઇક્રોસ્કોપમાં રાખ્યું. જો આ માઇક્રોસ્કોપ આપણને દેખાય છે કંઈક અલગ જ પ્રકારનું છે, પણ આ બહુ ઝાઝા વર્ષો પહેલાંનું છે મિત્રો, 1665 એટલે ઘણા બધા વર્ષો પહેલાં ત્યારે આ માઇક્રોસ્કોપની શોધ થયેલી છે. અને કોણે કરેલી છે? તો કે રોબર્ટ હુકે જ. એટલે અત્યારના માઇક્રોસ્કોપ તમે જોવા જાઓ તો કંઈક અલગ જ છે, પરંતુ આ માઇક્રોસ્કોપ વર્ષો પહેલાંનું છે, 1665નું છે. ઓકે, આ રીતનું કંઈક માઇક્રોસ્કોપ હતું. અહીંયા આપણને જે બે અરીસા ટાઈપ દેખાય છે તેના દ્વારા આપણે નિહાળી શકીએ. સૂર્યપ્રકાશ આવે ત્યારબાદ અહીંયા જે આપણે રાખેલું છે તેનું પ્રતિબિંબ પડે અને અહીં ઉપર આઈપીસ લેન્સ હોય તેના દ્વારા આપણે જોઈ શકીએ. આ રીતનું કંઈક માઇક્રોસ્કોપ હતું ઘણા બધા વર્ષો પહેલાં. ઓકે, ત્યારની વાત છે. અત્યારે શું કરેલું છે? તો કે અહીંયા બુચની જે વનસ્પતિ છે, બુચનો જે કોષ છે એ રાખેલો છે. હવે ત્યારબાદ શું કર્યું છે? તો કે આ બુચ નામનો જે કોષ છે એને અહીંયા માઇક્રોસ્કોપમાં રાખ્યો, ત્યારબાદ એને નિહાળ્યો. તો કેવો દેખાણો? તો કે અહીંયા જે આપણને બાજુમાં ડાયાગ્રામ દેખાય છે આવી કંઈક રચના દેખાણી. કોને દેખાણી? રોબર્ટ હુકને દેખાણી. ક્યારે દેખાણી? 1665માં દેખાણી. ડન થાય છે મિત્રો? આ આપણે રોબર્ટ હુક જે શોધ કરેલી છે કોષની એની વાત કરેલી છે. હવે આ રચના આપણને આ રીતની કંઈક દેખાણી છે, તો અવિરચના આપણે ક્યાંક જોયેલી હોય. આપણા મગજમાં વિચાર આવે કે ઉનાળાના સમયમાં અથવા તો કોઈ પણ ઋતુની અંદર જ્યારે આપણે ગામમાં ફરતા હોઈએ, જ્યારે લીમડાની ઉપર અથવા તો કોઈ પણ વૃક્ષની ઉપર જ્યારે મને મધપૂડો દેખાય છે ને, એની અંદર રચના કંઈક આવી હોય. તમે વિચારો, કલ્પના કરો, મધપૂડાની રચના કંઈક આના જેવી હોય. એ આપણે સમજવા માટે બેઝિક આપણને યાદ રહે એના માટે આ શબ્દ વાપરેલો છે.
રચના આપણે કંઈક કંઈક કોના જેવી દેખાય છે, તો કે મધપૂડા જેવી દેખાય છે. જો આ રીતનો આપણે કંઈક મધપૂડો જોયો હોય, અલગ 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 નાના નાના ખાનાઓ હોય, તો આવનારી જે પેઢીઓ છે એને સમજાવવા માટે એક શબ્દ વાપરો. શું કીધું? તો કે આ જે કોષની શોધ જોવા મળી એ કેના જેવી જોવા મળી? તો કે મધપૂડા જેવી રચના જોવા મળી. કેવી રચના જોવા મળી મિત્રો? મધપૂડા જેવી. ડન થઈ છે. સૌ પ્રથમ કોષની શોધ રોબર્ટ હુકે કરી. કોની અંદર કરી? તો કે બુચ નામની જે વનસ્પતિ છે એની છાલમાં કરી. એને જે રચના દેખાણી, આ કંઈક ખાનામાં રચના દેખાણી. ત્યારબાદ એ રચના કેવી છે? તો કે મધપૂડા જેવી રચના છે. આપણે સમજૂતી માટે આ શબ્દ વાપરેલો છે, મધપૂડા જેવી રચના. ઓકે, ડન થાય છે. આપણો બેઝ હતો કોષની શોધ કોણે કરી. ફટાફટ એકવાર આનું રિવિઝન કરીએ, ત્યારબાદ આ જ ટોપિકની અંદર આપણે આગળ વધવાનું છે. કોષની શોધ કોણે કરેલી છે? તો કે રોબર્ટ હુક. આ તમને જે ફોટોગ્રાફ્સ દેખાય છે, આ ભાઈએ કોષની શોધ કરેલી છે. શું નામ છે તેનું? રોબર્ટ હુક. ક્યારે કરેલી છે? તો કે 1665માં. 1665માં કોષની શોધ કરેલી છે. કોની અંદર જોઈને કરેલી છે? તો કે આ માઇક્રોસ્કોપની અંદર. એ તમને જે દેખાય છે સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, એની અંદર. જ્યારે તમે સ્કૂલે આવશો આલ્ફાવિદ્ય સંકુલ અભ્યાસ કરવા, ત્યારે આના જેવું જ, પરંતુ અત્યારનું ડિજિટલ માઇક્રોસ્કોપ, જેની અંદર આપણે પ્રેક્ટિકલ કરીને સમજશું કે કોષ કેવા હોય. ગાલના કોષ, ડુંગળીના કોષ, આ બધા જ કોષો આપણે સ્કૂલે ભણવાના છે, પ્રેક્ટિકલની અંદર સમજવાના છે. પ્રાઇમરીથી જ પ્રેક્ટિકલ કાર્યની સાથે સાથે આપણે આગળ વધવાનું છે. ઓકે, આ માઇક્રોસ્કોપની અંદર કોષ રાખી અને શોધ કરી કોણે? તો કે રોબર્ટ હુકે. શેમાં જોયેલો હતો કોષ? તો આ પણ આપણો એક હેતુલક્ષી છે, એક માર્કનો પ્રશ્ન છે કે બુચની અંદર, બુચ નામની જે વનસ્પતિ છે એની અંદર આપણને કોષ જોવા મળેલો, અને એની રચના કેવી હતી? તો કે આ રીતે કંઈક ખાનામય રચના હતી. આ જે ખાનામય રચના હતી એ આપણને કેવી દેખાણી? તો કે આપણને મધપૂડા જેવી લાગી. તો શું નામ આપ્યું? તો કે મધપૂડા જેવી રચના છે. રોબર્ટ હુકે ખૂબ જ મહેનત કર્યા બાદ કોષની શોધ કરી, પરંતુ આપણે નામ શું આપ્યું? તો કે મધપૂડા જેવી રચના છે. આ જ ગુજરાતીની મજા છે. ઓકે, આ મધપૂડા જેવી રચના જે છે એ કોને જોવા મળી? તો કે આપણને જોવા મળી. આપણે એવું લાગ્યું કે કંઈક મધપૂડા જેવી રચના છે. ત્યારબાદ શું થયું? તો કે આગળ 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 ઘણા બધા વૈજ્ઞાનિકો આવતા ગયા, અને બધાએ અલગ 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 કોષની અંદર આગળ અમુક એક કોષ કેન્દ્ર શોધ્યું, જેમ કે રોબર્ટ બ્રાઉન 1765માં કોષ કેન્દ્રની શોધ કરી. એ આપણે આગળ આ ચેપ્ટરની અંદર ભણવાનું આવશે, ત્યારે આપણે ડિટેલમાં એને ભણશું. રેડી? પણ અત્યારે આ સીમિત રાખવાનું છે ને, તમને યાદ રહેવું જોઈએ કે કોષની શોધ રોબર્ટ હુક 1665, કઈ વનસ્પતિ? તો કે બુચની વનસ્પતિ. અને રચના કંઈક આ રીતે દેખાણી છે. તમારી બુકમાં કદાચ એવો ફોટો હશે, પણ એ આપણને ઝાંખો દેખાતો હશે. તો આ ડિજિટલ પ્લેટફોર્મ જે તમને મળ્યું છે આલ્ફાવિદ્યા સંકુલનું, એના દ્વારા તમે ચોક્કસ નિહાળી શકો કે આ રોબર્ટ હુક છે. આ રીતનું કંઈક માઇક્રોસ્કોપ હતું. જો બુકની અંદર માત્ર એક શબ્દ લખેલો હોય કે માઇક્રોસ્કોપ, પણ એ માઇક્રોસ્કોપ કેવું હતું એ સમયનું, એ જોવા માટે તમારે આ જોવું પડે છે. ઓકે, અને કેવી રચના દેખાણી, તો આપ તમે આની અંદર ક્લિયર જોઈ શકો છો કે આપણને જે આ રચના છે એ મધપૂડા જેવી દેખાય છે. બુકની અંદર ઘણીવાર બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો હોય તો આપણને ક્લિયર ના દેખાણું હોય, તો અત્યારે તમે આમાં નિહાળી શકો છો અને જોઈ શકો છો. ઓકે, આગળ વધીએ. કોષની શોધ આપણે ભણ્યા, ત્યારબાદ કોષની સરખામણી કોની સાથે કરેલી છે? તો કે જો આ બાજુ ડુંગળીના કોષો છે, આ બાજુ શું છે? તો એક દિવાલ છે, ઈંટની દિવાલ. આપણને આ બંને વસ્તુ થોડી થોડી આમ સેમ લાગે છે. શા માટે? તો કે જો આમાં પણ કંઈક ખંડમય રચના છે, અહીંયા એક ઈંટ, અહીંયા બાજુમાં બીજી, એની નીચે જ જોડાયેલી કંઈક અલગ અલગ ઈંટો, આ રીતે આખી ઈમારત બનતી હોય. તો સેમ એવું જ કંઈક અહીંયા આપણને દેખાય છે. આ કોઈ એક કોષ છે, આ બાજુમાં બીજો કોષ આપણને દેખાય છે, એની બાજુમાં ત્રીજો કોષ દેખાય છે. આવી રીતે આખા કે આખી રચના બને છે. તો આપણે આ બંનેની જે સરખામણી છે ને એ તરફ આગળ વધવાનું છે. કેવી રીતે? તો કે આ જે ઈંટ છે, આ ઈંટો ભેગી મળીને શું બને છે? તો કે એક દિવાલ બનાવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણને આ જે દિવાલ દેખાય છે એ કેવી છે? તો કે ઘણી બધી ઈંટો ભેગી મળીને આ દિવાલ બનેલી છે. ત્યારબાદ આજે આપણને ઈંટ છે, ઈંટ એ ભેગી મળીને શું બનેલ છે? તો કે દિવાલ બનેલ છે. હવે શું થાય છે? તો કે એક કોઈ ઓરડો આપણે બનાવવો હોય તો આવી ઘણી બધી, એટલે કે 4-5 દિવાલોની જરૂર પડે. ઉપરની છત, નીચેની જમીન અને આજુબાજુની 4 દિવાલો. ઓકે, તો આ 4 દિવાલો હારે મળે ત્યારે શું બને છે? તો કે એક ઓરડો બને છે. અને આવા રૂમની અંદર 2-3-4 ઓરડાઓ ભેગા થઈ અને શું બને છે? તો કે સંપૂર્ણ મકાન બને છે. તો એવી જ કંઈક રચના આપણે ડુંગળીના કોષ દ્વારા ભણવાની છે. ઓકે, આ સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા. પાર્ટ નંબર 1 ની અંદર પણ આપણે આ એક્ઝામ્પલ ભણ્યા હતા, ત્યારે ફરી એકવાર પાછળ જે ડાયાગ્રામ છે તેના દ્વારા સમજીએ. આ ડુંગળીનો કોષ, એટલે કે આ કોષ છે, આવા ઘણા બધા કોષો સાથે મળે છે એટલે શું બને છે? તો કે પેશી બને છે.
ઘણી બધી પેશીઓ સાથે મળશે એટલે શું બનશે? તો કે અંગ બનશે. અંગ સાથે મળી અને શું બનશે? તો કે અંગતંત્ર ને શરીર બનશે. ઓકે, ક્લિયર થાય છે મિત્રો? સરખામણી કરવાની છે બેઝિક એક્ઝામ્પલ સાથે. તો આ પાછળ તમે ફોટોગ્રાફ દ્વારા ડાયરેક્ટ સમજી શકો કે કોષનું મહત્વ શું છે આપણા શરીરની અંદર. જો આ એક ઈંટ ના હોય તો દિવાલ બની જ ના શકત. હવે ઘણી બધી ઈંટો જો ભેગી ના થઈ હોત તો સંપૂર્ણ દિવાલ અને મકાન બનત જ નહીં. એવી જ રીતે આપણા શરીરના જો આ કોષો શરીરમાં સાથે જોડાયેલા ના હોત તો શું થાત? તો કે આપણું સંપૂર્ણ શરીર બનેલું હોત નહીં. એટલા માટે જ અને શું કીધેલું છે? તો કે પાયાનો એકમ છે. શું છે મિત્રો? પાયાનો એકમ. કોણ પાયાનો એકમ છે? તો કે કોષ. ઓકે, તો આ પાર્ટ નંબર 2 ની અંદર આપણે શું વાત કરી? તો કે કોષ શું છે, કોણે એની શોધ કરેલી છે, કોના દ્વારા શોધ થઈ ગયેલી છે. હવે જો આ ડુંગળીનો કોષ છે આપણે હાલ બનાવી શકીએ, કઈ રીતે બનાવી શકીએ? તો કે આની આપણે સ્લાઇડ પ્રિપેર કરવાની થાય. તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપણે પ્રેક્ટિકલમાંની સ્લાઇડ પ્રિપેર કરશું. કઈ રીતે? તો કે ડુંગળી લેવાની, ડુંગળીના કોષો લેવાના. ડુંગળીના કોષો એટલે શું? તો કે ડુંગળીની જે પાતળી ઉપરની છાલ હોય તેને ઉખાડી નાખ્યા બાદ અંદરથી જે છાલ નીકળે, આખી પ્લાસ્ટિકમય રચના જે હોય એ છાલ લેવાની. ત્યારબાદ શું કરવાનું? તો કે સ્લાઇડની ઉપર અભિરંજકનું ટીપું મૂકી અથવા તો પાણી રાખી આપણે આ ડુંગળીની જે કટકો હોય નાનો એવો ટુકડો આપણે કેની ઉપર? તો કે ચીપિયા વડે અને સ્લાઇડ ઉપર રાખવાનું. ત્યારબાદ એની ઉપર કવર સ્ટ્રીપ ચોટાડવાની અને માઇક્રોસ્કોપની અંદર નિહાળવાની. કંઈક આવી રચના આપણને દેખાય, આવી ખાનામય રચના દેખાય, પણ વચ્ચે કોષ કેન્દ્ર પણ દેખાય. કોષ કેન્દ્રની અંદર તો કે ન્યુક્લિયસ અને ડીએનએ પણ દેખાય. આ તમામ વસ્તુ આપણને કોષની અંદર દેખાશે જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીને સમજશું ત્યારે. રેડી? પરંતુ અત્યારે આપણે કઈ રીતે સમજવાનું છે? તો કે આ પાછળ જે ડાયાગ્રામ તમને દેખાય છે એના દ્વારા આપણે સંપૂર્ણ માહિતી લેવાની થાય કે કોષ કેવો દેખાતો હશે. ઓકે, તો કોષની શોધ અને કોષની રચના વિશે આપણે માહિતી મેળવી. હવે શું છે? તો કે કોષનો આકાર કેવો હોય, કેની વાત કરવાની છે? તો કે કોષનો આકાર, તો કોષનો આકાર કોઈ નિશ્ચિત નથી હોતો. આગળ આપણે સ્પેશિયલ ટોપિક આવશે જ આકાર વિશે, પરંતુ અત્યારે સામાન્ય માહિતી લઈ લઈએ કે કોષ કેવડો હોય. ફોર એક્ઝામ્પલ, હાથી છે, તો શું હાથીમાં કોષ મોટો હશે? અને ઉંદર છે, તો ઉંદરમાં કોષ નાનો હશે? એટલે કે અલગ અલગ આપણે બે પ્રાણીઓની વાત કરીએ તો શું આ બંનેમાં કોષની અંદર કઈ ચેન્જ હશે? વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આપણે સમજવા માટે. રેડી? એક્ઝામમાં તમને ઘણી વાર એવું ના પૂછાય કે કોની અંદર કોષ નાનો છે, કોની અંદર કોષ મોટો છે, પરંતુ સમજવા માટે. તો કે જો હાથી છે તો એની અંદર કોષ નાના મોટો નથી. કોષનો કોઈ આકાર નિશ્ચિત નથી. એ ગોળ હોય, લંબચોરસ હોય, ચોરસ હોય, ત્રાકાકાર હોય, આપણે આગળ ભણશું જ આ ચેપ્ટરની અંદર. પરંતુ આ એક કોઈ કોષ છે. તો હાથીનું શરીર મોટું છે, તો હાથીનું શરીર મોટું છે તો શું થશે? તો કે આની અંદર કોષોની સંખ્યા કેવી હશે? તો કે વધારે હશે. જ્યારે ઉંદર છે તો ઉંદરનું શરીર કેવું છે? તો કે નાનું છે. તો આની અંદર કોષોની સંખ્યા કેવી હશે? તો કે ઓછી હશે. ઓકે, તો અહીંયા કોષોની સંખ્યાની વાત છે. અહીંયા કોઈ એવી પ્રોપર વાત નથી કે કોઈ મોટું શરીર છે તો એની અંદર કોષની સંખ્યા વધારે, કોઈ નાનું શરીર છે તો એની અંદર કોષની સંખ્યા ઓછી, આવી કાંઈ પ્રોપર વાત નથી કરેલી. એટલે તમને પણ હવે ક્લિયર સમજાતું હશે કે કોઈ મોટો વ્યક્તિ હોય, કોઈ પહાડી વ્યક્તિ હોય, તો એની અંદર કોષોની સંખ્યામાં વધારો છે, કોષના આકારમાં કાંઈ ફેરફાર નથી. ઓકે, ડન થાય છે મિત્રો? તો આપણે કોની વાત કરી? તો કે કોષ નાનો કે મોટો. ક્લિયર થાય છે બધાને? ફટાફટ એકવાર આપણે રિવિઝન કરી જઈએ. સ્લાઇડ નંબર 1, આની અંદર આપણે શું સમજ્યા? તો કે કોષની શોધ રોબર્ટ હુકે કરેલી છે, 1665માં કરેલી છે, સ્વનિર્મિત માઇક્રોસ્કોપથી કરેલી છે અને આ રીતે કંઈક ખાનામય આપણને રચના દેખાય છે. ઓકે, સ્લાઇડ નંબર 2 ની અંદર આપણે સરખામણી કરી ડુંગળીના કોષ અને ઈંટની દિવાલ વચ્ચે. આવી કંઈક આપણને રચના ટેક્સ્ટબુકની અંદર પણ આપેલી છે, પણ એમાં ઘણીવાર આપણને ક્લિયર ના દેખાતું હોય. તો આ એનિમેશન સાથે આપણે આ ફોટોગ્રાફ સાથે ક્લિયર સમજી શકીએ. ઓકે, આ રીતના ડુંગળીના કોષો છે બાજુમાં જોડાયા અને સંપૂર્ણ પેશી બનશે અને ડુંગળી આખે કોઈ શરીર અંગ બનશે. જ્યારે સેમ આ બાજુ દિવાલ છે તો દિવાલ ભેગી થશે, ઓરડો બનશે, મકાન બનશે, રૂમ બનશે, આખાથી રચના આ રીતે કંઈક બનતી હોય છે. તો જેમ આ પાયાનો એકમ છે એવી જ રીતે પાયાનો એકમ આ પણ છે. કોણ? તો કે કોષ. કોની અંદર? તો કે આપણા શરીરની અંદર. ઓકે, ડન થાય છે મિત્રો? આગળ જોઈએ. કોષના આકારની વાત કરી કે કેવડો આકાર હોય, તો કોઈ એનો નિશ્ચિત આકાર નથી હોતો. જો આપણું શરીર મોટું છે તો કોષની સંખ્યા વધારે છે. શું વધારે છે મિત્રો? સંખ્યા. જો શરીર નાનું છે તો સંખ્યા કેવી હશે? ઓછી હશે. ઓકે, આ સમજવાનું છે, આ મહત્વપૂર્ણ હતું.
ઓકે ડન થઈ છે મિત્રો. હવે આપણે નેક્સ્ટ પાર્ટ નંબર 3 ની અંદર આગળ વધશું ત્યારે સમજશું કે કોષ કેટલા પ્રકારના છે, એક કોષી બહુકોષી આ બધા વિશે આપણે માહિતી મેળવવાની છે. એના માટે તમારે જોવાનો છે પાર્ટ નંબર 3. ગુડ બાય.